ખારીતના કે માત્ર ગુજરાતના જ કે ભારતના જ જૈનોનું આસ્થાનું કેન્દ્ર છે એવું નહીં, પરંતુ દુનિયાભરમાં વસતા જૈનો માટે સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર છે. જય ગિરિરાજ. પાલિતનાના અનેક પ્રશ્નો, જેમ કે જોડીઓને લઈને પ્રશ્ન હોય કે પછી રસ્તાને લઈને પ્રશ્ન હોય, ખનનને લઈને પ્રશ્ન હોય કે બીજા અનેક પ્રશ્નોને લઈને છતાં અનેક દિવસથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન, રાજ્યના અલગ અલગ વિભાગો દ્વારા આ તમામ પ્રશ્નોમાં ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા થયા પછી આજે મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો છે કે એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે અને એ ટાસ્ક ફોર્સ આ તમામ વિષયો ઉપર અધ્યયન કરીને ઊંડાણપૂર્વક તપાસ કરીને તમામ પગલાઓ કરશે. જે કોઈ મહત્ત્વના કામો છે એ તમામ કામોમાં સરકાર ખૂબ જ ગંભીરતાપૂર્વક પગલાં લઈ રહી છે. ગુજરાતમાં કોઈ બી ધર્મસ્થાન હોય, એ ધર્મસ્થાનો પર લો એન્ડ ઓર્ડરનો વિષય પર રાજ્ય સરકાર હંમેશા ગંભીર હોય છે. પાલિતાનામાં આપણે સૌએ જે વિડીયો જોયો અને એ વિડીયોમાં જે પ્રકારે મહારાજ સાહેબો પર અભદ્ર વર્તન જે કરવામાં આવ્યું એ તમામ લોકો ઉપર કડકમાં કડક પગલાં ભરી લેવામાં આવ્યા છે. 386ની કલમથી એમને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને જે દાદાના ચરણો તોડવાના જે દ્રશ્યો આપણે જે જોયેલા હતા એ બી ગુનેગારને પકડી લેવામાં આવેલા છે. આ બંને ગુનેગારોને કમસે કમ 5 દિવસ પહેલાંથી પોલીસે પકડી લીધા છે અને આજે ત્યાં સ્પેશિયલ શેત્રુંજય પર્વત પર એક પોલીસ ચોકી બનાવવાનો બી નીચે નિર્ણય લીધેલો છે. આ પોલીસ ચોકી શેત્રુંજય માટે PSI અને અન્ય પોલીસનો સ્ટાફ બી મૂકવામાં આવ્યો છે, જેનાથી થકી કોઈ બી પ્રકારનો જો લો એન્ડ ઓર્ડરનો વિષય હશે તો એ વિષયને સંભાળવા માટે પોલીસ હંમેશા ત્યાં હાજર રહેશે. અને શેત્રુંજય પર્વત આસ્થા ક્યારેય ઓછી ના થઈ. અને શેત્રુંજય એક પોલીસ ચોકી બનાવવાનો બી નીચે નિર્ણય લીધેલો છે. આ પોલીસ ચોકી શેત્રુંજય માટે PSI અને અન્ય પોલીસનો સ્ટાફ બી મૂકવામાં આવ્યો છે, જેનાથી થકી કોઈ બી પ્રકારનો જો લો એન્ડ ઓર્ડરનો વિષય હશે તો એ વિષયને સંભાળવા માટે પોલીસ હંમેશા ત્યાં હાજર રહેશે. અને શેત્રુંજય પર્વત આસ્થા ક્યારેય ઓછી ના થઈ. અને શેત્રુંજય પર્વતની જે આસ્થાને મહિમા છે એને સંપૂર્ણપણે ગુજરાત સરકાર બનાવી રાખવા માટે વર્ષો વર્ષથી કાયમ છે અને ભવિષ્યમાં બી આ જ રીતે સરકાર દ્વારા કડકમાં કડક વ્યવસ્થાઓ ત્યાં ગોઠવી આપવામાં આવશે. ટાસ્કફોર્સ ઝડપથી ત્યાં તમામ વિષયો પર ચિંતન કરીને પગલાં ભરશે. ટાસ્કફોર્સમાં ગુજરાત પોલીસના એક સિનિયર અધિકારી, નગરપાલિકાના અધિકારીઓ, મહેસૂલ વિભાગના અધિકારી, ફોરેસ્ટ વિભાગના અધિકારી, એટલે કે તમામ વિભાગોના અધિકારીઓ એ ટાસ્કફોર્સમાં હશે, જેથી એક સાથે બેઠકની અંદર નિર્ણય લઈ શકે. હું ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો 2 હાથ જોડીને વંદન કરું છું. એમને અનેક મહત્ત્વના નિર્ણયો ગુજરાતના નાગરિકો માટે લીધા છે. આજે બી છેલ્લા અનેક દિવસોથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ તમામ અધિકારીઓ અમારી જોડે કમસે કમ 4-5 વાર બેઠકો કરી, તમામ વિષયોને ખૂબ ઊંડાણપૂર્વક એમને ચર્ચા કર્યા અને આજે ટાસ્કફોર્સ બનાવવા માટે એમને સૂચના આપી છે. અને મને વિશ્વાસ છે કે ટાસ્કફોર્સના માધ્યમથી આ તમામ વિષયો ઉપર 100% ન્યાય મળશે. એટલે ટાસ્કફોર્સ કાલે જ બનાવી લેવામાં આવશે અને ઝડપથી એની કામગીરી ચાલુ કરશે. એટલે કે